नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। देशना पहाड़ी राज्यों में फरी एक वक्त वरसादे मचावी दीधी छे तबाही। वारंवार भूस्खलननी लपेट में घणा घरो आवी गया छे, ज्यारे घणा मोटा रस्ताओ पर बंद थई गई छे अवरजवर। वात जो हिमाचल प्रदेशनी छे दर्शक मित्रों, के ज्यांती भारे वरसादना पगले तबाहीनो मंजर सर्जायो छे। भारे वरसाद अने भूस्खलनने पगले मृत्युआंकमां अहीं सतत वधारो थई रह्यो छे, तेवुं खबर मुजब जाणवा मळी रह्युं छे। क्यांक डूंગરો તૂટી પડ્યા છે તો ક્યાંક મકાનો થયા ધરાશાય। હિમાચલમાં અત્યાર સુધી કુલ 60 લોકોના મોતની પુષ્ટિ થઈ હોવાની ખબર છે। મંડી જિલ્લામાં 20 અને શિમલામાં 22 લોકોના મોત નિપજ્યા, તેમજ સોલનમાં 10 તો સિરમોર જિલ્લામાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। તે સાથે જ શિમલા અને સોલનમાં હજુ પણ 10 લોકો દટાયાની આશંકા વ્યક્ત કરતા રિપોર્ટ છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુનું બુધવારે એમ કહેવું હતું દર્શક મિત્રો, કે ભારે વરસાદથી રાજ્યને લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી વિકસાવવા અમને લગભગ 1 વર્ષનો સમય લાગશે, તેમ તેમણે જણાવ્યું હતું। વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, 15 ઓગસ્ટે શિમલાના કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે અનેક મકાનો થઈ ગયા ધરાશાય। સાંજ સુધીમાં 40-50 લોકોને ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા। ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમ પણ વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા। તબાહી સાથે જોડાયેલ હૃદય કંપાવી દેનાર ઘણા વિડીયો સામે આવ્યા, સોશિયલ મીડિયા પરથી રહ્યા છે વાયરલ। વાત કરીએ તો અગાઉ 14 ઓગસ્ટે શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું। આ દરમિયાન દર્શક મિત્રો, અહીં હાજર શિવ મંદિર પણ ધરાશાયી થયું। વિસ્તારમાંથી 21 મૃતદેહો કાઢવામાં આવ્યા હોવાનું ખબર મુજબ સામે આવ્યું। રિપોર્ટ પર નજર કરીએ તો એસડીએમ ભાનુ ગુપ્તાએ જણાવ્યું હતું કે એનડીઆરએફ, આર્મી, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં સાથે મળીને કામ કરી રહી છે। ભારતીય વાયુસેના પણ બચાવ અભિયાનમાં જોડાયેલ છે। લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આ અંગે મીડિયા સાથે ખાસ વાત કરતા મુખ્યમંત્રીએ એમ જણાવ્યું કે અત્યાર સુધીમાં 650 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા। કાંગડામાં હજુ પણ 100 લોકો ફસાયેલ છે। રાજ્યને અત્યાર સુધીમાં 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો આ સાથે મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રીડેવલપ કરવા માટે લગભગ 1 વર્ષ જેટલો સમય લાગશે। અહીં દર્શક મિત્રો, કાંગડા જિલ્લાની વાત કરીએ તો ઇન્દોરામાં પૂર પીડિતોને બચાવવા અને તેમને રાહત આપવા માટે કામગીરી ફરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે જો તેઓ તેમના ઘરોમાં કોઈ પણ તિરાડ જોવે તો તરત જ ઘર છોડી દે, ખાલી કરી દે। મંડી જિલ્લાની વાત કરીએ તો અહીં 2 જગ્યાએ વાદળ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું। તે જ સમયે શિમલા, સોલન અને કાંગડામાં પણ વાદળ ફાટવાની વાત સામે આવી રહી છે। સોલન, શિમલા અને સિરમોર જિલ્લામાં તો ભારે વરસાદના કારણે સૌથી વધુ તબાહી હોવાની ખબરો સામે આવી। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે હજી પણ હવામાન વિભાગે રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।